એ અલગ જ છે. તમે જોઈ તો મિત્રો, તમને આજની જે પહેલાં તો અમે સ્ટાર્ટ કર્યું તમને રીંગણી બતાવી, તો હવે બતાવશું ફુલાવર. જે અમારા ગામમાં હજુ સુધી કોઈએ ફુલાવર વાવ્યું નથી, પણ અમારા કાકાએ પહેલું વહેલું ફુલાવર વાવ્યું છે, તો આપણે એ પણ અત્યારે આ વિડીયોમાં તમને બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો. તો મિત્રો, આ છે ફુલાવર. જે હજુ સુધી અમારા ગામમાં જે ધંધુકા તાલુકા છે એના ફરતા ગામડામાં હજુ કોઈ હજુ ફુલાવર વાવ્યું નથી, પણ અમારા કાકાએ આજ આ બીજું વર્ષ છે એમનું જે ફુલાવર એમણે વાવ્યું છે. અને ફુલાવર અંદાજે રોપા છે 1500 થી 2000 અત્યારે એમણે રોપા વાયેલા છે. તો ચાલો મિત્રો, અત્યારે અંદર ફુલાવર છે પણ હજુ આવડાવડા દડા એના થયા છે. તો ચાલો મિત્રો, હજુ અમે એનો ફુલાવર જે છે એ તમને બતાવીશું નજીકથી. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહીજો. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે ફુલાવરના પાન છે અને એની અંદર છે આ ફુલાવર. તો મિત્રો, અત્યારે આપણે જેમ કે ફુલાવર અત્યારે તમને આ વિડીયોમાં બતાવ્યું, તો હવે આપણે જોઈશું તુર. જે તુરની જે શીંગ આવે છે, આવડી આવડી શીંગ થાય છે, તો આપણે એ પણ આ વિડીયોમાં તમને બતાવીશું. અને હા મિત્રો, આના પહેલાં પણ અમે આનો વિડીયો મેં મૂકેલો હતો, પણ તે વખતે આ ફુલાવર કે રીંગણીને એવું કાંઈ થયું નહોતું, એટલા માટે તમને નહોતો બતાવી શક્યો, પણ આ વિડીયોમાં તમને બતાવવાનો છું. તો ચાલો મિત્રો, હવે જઈશું આપણે તુર. જે સામે જે છે જે તુર છે ત્યાં આગળ આપણે અત્યારે જવાના છીએ. તો
તો મિત્રો આ છે તુર, તમે જોઈ શકો છો. અંદાજે 25-30 ને રોપા છે એના, અને બાજુમાં છે આ ગવાર છે. આ છે મિત્રો તાંદળિયાની ભાજી, જે શિયાળામાં બહુ સહેજ માટે સારી હોય છે. અને આ મિત્રો જે અમારા કાકાએ જે વાડીએ જે ખરકવો છે એની શીંગો જે અલગ જ છે. તમે જોઈ શકો છો મિત્રો અંદાજે 4-5 ફૂટની તમને સરગવાની જે શીંગો છે એ તમને અહીંયા અમારા કાકાની વાડીએ જોવા મળે. તમે જોઈ શકો અંદાજે મને અહીંયા નીચે પગથી તે ઠેઠ ખંભા સુધી પડે છે એક શીંગ. અને આ ફરતે તમે મિત્રો જોઈ શકો છો ઘણી બધી શીંગો આવેલી છે સરગવાની, અને 4 ફૂટની સરગવાની શીંગો છે. તો મિત્રો આવી તમે શીંગ જે સરગવાની એવી ક્યાંય નહીં જોઈ. તો ચાલો મિત્રો હજુ પણ ઘણા બધા જે અમુક વૃક્ષો છે એના વિશે પણ તમને જણાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો અત્યારે હવે તમને બતાવીશું પાલક ભાજી, એ પણ કેવી હોય છે એ પણ તમને આ વિડીયોમાં બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો મિત્રો આ છે પાલકની ભાજી, જે ભજીયામાં પણ નાખવામાં આવે છે અને એની ભાજી પણ બનાવવામાં આવે છે. અને શિયાળામાં જે પાલક થાય છે એ સહેજ માટે સારી હોય છે. તમે જોઈ શકો છો મિત્રો છે પાલક ભાજી. અને મિત્રો અમારા કાકાએ ટમેટા પણ હોતક વાયા છે, પણ એ ટમેટાના રોપ જે હતા એમ તે 1-1.5 મહિના પહેલાં વાયેલા હતા, પણ વાયા હતા કંઈક 300-400 રોપા વાયા હતા, પણ અત્યારે માત્ર 50-60 જ તે થયા છે, બીજા બધા બળી ગયા છે. તો પણ ચાલો અત્યારે આપણે ટમેટા પણ અત્યારે જોઈશું. તમે જોઈ શકો છો આ છે ટમેટા, હજુ તો કાચા છે. ટમેટાના રોપ છે અને બાજુમાં તમે જોઈ શકો છો કાકડીના પણ વેલા છે, અને આ પીળા જે ફૂલ છે તે કાકડીના છે, પણ હજુ કાકડી કંઈ આવી નથી, પણ છે પણ એક નાની છે આ કાકડી છે મિત્રો. અને આ મિત્રો અમારા કાકાની વાડીએ જે જામફળી you
તો મિત્રો, આજનો અમારો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય અને અમારા કાકાની વાડી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ મિત્રો, જે અમારી ચેનલમાં નવા હોય એ ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.